જય મિત્રો શ્રી યુવા કરેરણ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેથ મંત્રના એપિસોડ એકવીસમાં આપનું સ્વાગત છે આજે આપણે છે એ જેમ દરેક વખતે જોઈએ છે એ જ રીતે એક પેપર જોવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને મિકેનિક સિવિલ અને ઇલેક્ટ્રિકલ બરાબર આ બંને છે એના અલગ અલગ પેપર લેવાયેલા પરંતુ આ બંને પેપરમાં જે ગણિત અને રિઝનિંગના સવાલો હતા એને આપણે ચર્ચા કરવાના છે બરાબર અને એ પણ એક છે એ નવા કન્સેપ્ટ સાથે નવી શોર્ટકટ સાથે મિત્રો ધ્યાન આપજો આપણે આજે કઈ રીતે સોલ્વ કરીશું તો કે દરેક સવાલ માટે છે કે હું તમને પાંચ સેકન્ડનો સમય આપીશ પાંચ સેકન્ડમાંથી તમારા ઝડપથી છે એ કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે પણ આપણે શરૂ કરીએ એ પહેલાં છે એ અમારી યુટ્યુબ ચેનલના છે એ છે સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરો અને લિંક છે એ તમારા દરેક મિત્રોને શેર કરી દો બરાબર તો આપણે શરૂ કરીએ છીએ પેપરની અંદર પૂછાયેલો સવાલો ખાસ ધ્યાન આપજો બીજી વસ્તુ સાથે આપણે જોતા રહીશું અહીંયા નીચે છે એક બુકનો ફોટો છે ગણિત જ્ઞાનનો બરાબર એ ગણિત જ્ઞાન બુકની અંદર છે એ આ બધા એક્ઝામ્પલ તમને ક્યાં જોવા મળશે મિત્રો અમારી બુક છે એ ચૌદ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ લોન્ચ થઈ ગયેલ છે અને આ પેપર છે એ મિત્રો તમે જોઈ શકો પેપર લેવાયેલું છે સાત બે બે હજાર એકવીસનો એટલે કે બુક લોન્ચ થયા પછી એ પેપર લેવાયેલું છે તો આ બુકમાંથી છે એ ઘણા સવાલો છે આ પેપરની અંદર પૂછાયેલા હતા જે તમને એલો અંદર ની અંદર લખેલું છે ત્યારે મેં તમને પેજ નંબર આપ્યા છે સાથે દાખલા નંબર આપ્યા છે આ બુકની અંદર છે એ આ બેઠો દાખલો છે એ તમને જોવા મળશે બરાબર અને એક બીજો કલરનું છે જેમાં પેજ નંબર અને દાખલા નંબર લખ્યા છે આવો કલર છે એ તમને બતાવે છે કે એના જેવો દાખલો છે એ બુકની અંદર તમે જોઈ શકો છો માત્ર આંકડા ડિફરન્સ છે બરાબર તો આ બધા દાખલા છે એ બેઠા હશે જ્યારે આવા કલરની અંદર છે તે બુકની અંદર તમને જોવા મળશે એવા દાખલા તો લગભગ છે બધા દાખલા જે ચર્ચા કરવાના છીએ એ બધા જ પ્રકારો છે એ તમને બુકની અંદર જોવા મળશે જેથી આ બુક છે એ તમારા માટે ખૂબ અગત્યની સાબિત થવાની છે તો આપણે શરૂ કરી દઈએ આપજો તો પહેલો એક્ઝામ્પલ છે સમાંતર શ્રેણી માટે ટી અઢાર માઇનસ ટી આઠ બરાબર ખાલી જગ્યા થશે મિત્રો તમારે ઝડપથી કોમેન્ટની અંદર છે એ આન્સર આપવાનો છે ઓપ્શન તમારી પાસે છે અને બુકની અંદર છે પેજ નંબર ત્યાંશી દાખલા નંબર સોળ છે બેઠો એક્ઝામ્પલ છે એ બુકની અંદર તમને જોવા મળશે બરાબર તો ઝડપ છે કોમેન્ટની અંદર આન્સર આપો ટી એમ માઇનસ ટી એન છેદ માં એમ માઇનસ એન તો અહીંયા તમને જે આપેલું છે એમની જગ્યાએ અઢાર છે એન ની જગ્યાએ આઠ છે બરાબર તમે લખી શકો ડી બરાબર ટી અઢાર માઇનસ ટી આઠ છેદ માં દસ સોરી અઢાર માઇનસ આઠ બરાબર અઢાર માઇનસ આઠ અઢારમાંથી આઠ જાય તો દસ અને ભાગાકારમાં દસ છે બરાબરની સામે છે આવે તો ગુણાકારમાં એટલે દસ ડી બરાબર ટી અઢાર માઇનસ ટી આઠ એટલે કે ટી અઢાર માઇનસ ટી આઠની કિંમત છે દસ ડી એટલે કે ઓપ્શન બી બરાબર તો બેઠો એક્ઝામ્પલ છે એ બુકમાંથી પૂછાયેલો છે બીજો એક્ઝામ્પલ જોઈએ છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને છ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે આવો જ એક્ઝામ્પલ છે તમને બુકની અંદર જોવા મળશે દાખલા નંબર ચૌદ ઉપર બસો પાસઠમાં પેજ ઉપર ત્યાં જ્યાં છ સેકન્ડ છે ત્યાં માત્ર બુકની અંદર નવ સેકન્ડ છે બરાબર આટલો ડિફરન્ટ છે તો તમને મેથડ છે એ ત્યાંથી મળી રહેશે તો તમે ઝડપથી ટ્રેનની લંબાઈ ક્યાંથી મેળવી શકો તો મિત્રો જ્યારે આપજો કોઈ ટ્રેન છે એ સિગ્નલને પસાર કરતા હોય ત્યારે ટ્રેનની લંબાઈ છે એ અંતરની જગ્યાએ આવે અને અંતરનું સૂત્ર છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ તમને આપેલી છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પર સેકન્ડમાં ફેરવો તો પાંચના છેદમાં અઢાર વડે ગુણવા પડે ને સમય તમને આપ્યો છે છ સેકન્ડ બરાબર છેદવાડીએ છ તેરી અઢાર વીસ તેરી સાઠ અને વીસ પંચાસ સો મીટર એટલે કે ટ્રેનની લંબાઈ છે મિત્રો સો મીટર બરાબર ટ્રેનની લંબાઈ છે સો મીટર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપેલ દ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય તો કેની કિંમત એક સમય સમીકરણ આપ્યું છે વર્ગ સમીકરણ આપ્યું છે સોળ એક્સ વર્ગ માઇનસ ચાલીસ એક્સ વત્તા કે માઇનસ એક ભાંગ્યા બે બરાબર ઝીરો તો કે બરાબર ખાલી જગ્યા

વિવે વિવેચક ડી એટલે બી વર્ગ માઇનસ ફોર એસી આના બરાબર ઝીરો માઇનસ ફોર એસી બી વર્ગ બરાબર ફોર એસી બી એટલે મધ્યમ પદ બરાબર એ એટલે પ્રથમ પદ સી એટલે તમારું અંતિમ પદ તો બીની જગ્યાએ કિંમત મૂકીશું માઇનસ ચાલીસ તો માઇનસ નો વર્ગ બરાબર ચાર એર એ એટલે પ્રથમ પદ જે આપણે સોળ અને સી એટલે આપણું અચળપદ જે છે કે માઇનસ વન બાય ટુ કે માઇનસ વન બાય ટુ કે કે માઇનસ વનને હું કરતા બનાવું તો કે માઇનસ વન બનાવે માઇનસ ચાલીસ ગુણ્યા માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો માત્ર વધારે મારી પાસે ચાલીસ ગુણ્યા ચાલીસ ભાગાકારમાં બે છે સામેન ચડાવે તો ગુણાકારમાં આવે અને કે માઇનસ વન સાથે જે ગુણાકારમાં છે ચાર ગુણ્યા સોળ સામેન તો ભાગાકારમાં છે ચાર ગુણ્યા સોળ ચલો છેદ ઉડાડી દઈએ એટલે આપણો આન્સર આવી જશે ધ્યાન આપજો ચાર દસ ચાલીસ બે આઠ સોળ આઠ પંચા ચાલીસ દસ પાંચ પચાસ દસ પાંચ પચાસ માઇનસ વન બરાબર છે એ તમને આ જોવા મળશે બરાબર નેક્સ્ટ આવી જઈએ દસ માણસો એક રસ્તાનું સમારકામ છ દિવસમાં કરી શકે છે તો પંદર માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે મિત્રો ગણિત બુકના પેજ નંબર બસો બુકના પેજ નંબર બસો બાર ઉપર દાખલા નંબર ત્રણ બરાબર ત્યાં આવો એક્ઝામ્પલ જોવા મળશે માત્ર ડિફરન્ટ જ્યાં દસ છે ત્યાં વીસ છે ને જ્યાં પંદર છે ત્યાં ત્રીસ છે બરાબર બીજો કંઈ ફેરફાર રકમમાં છે નહીં તો આના જેવી રકમ છે તમને જોવા મળશે તમે ઝડપથી છે એ સોલ્વ કરી કોમેન્ટની અંદર સે આન્સર નાખો આપણે ચેક કરશું કે કોના સૌથી વધારે આન્સર છે એ ખરા છે ચલો તો તમારો એક્ઝામ્પલ આવો છે કે બીજી વખતના દિવસો આપણી પાસે માગેલા છે તો ડી બરાબર દસ ગુણ્યા છ છેદ પંદર બરાબર તો ત્રણ બે છ પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર બે તેરી છ પાંચ બે અને એટલે કે કેટલા દિવસ લાગે ચાર દિવસ છે એ તમને લાગશે બરાબર નેક્સ્ટ જોઈએ એક કામમાં એ બી કરતા બમણો ઝડપી છે બંને ભેગા મળે તે કામ ચોવીસ દિવસમાં પૂરું કરે છે તો એને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે મેં તો પહેલાં તમે ઝડપને ધ્યાનમાં લેશો કે ઝડપ કોની વધારે છે તો એ સી બી કરતા બમણો ઝડપ છે મતલબ કે એની ઝડપ છે એ એની ઝડપ બી કરતા મિત્રો વધારે છે એની ઝડપ છે એ બી કરતાં વધારે છે એ છે બી કરતાં બમણો ઝડપી છે હવે જેમ તમારી ઝડપ વધારે હોય એમ છે એ તમારે સમય ઓછો લાગે બરાબર તો સમય ઓછો કોને લાગશે તો એને ઓછો સમય લાગશે તો જો એને એક્સ લાગે તો એ બમણી વાત છે એટલે બીને છે એ ટુ એક્સ જેટલો સમય લાગશે બરાબર હવે બંને છે એનો સમય તમને આપ્યો બંને ભેગા મળીને કામ ચોવીસ દિવસમાં પૂરું કરે તો એને લાગતો સમય છે એક્સ બીને લાગતો સમય છે એ ટુ એક્સ બંનેનો લસ્સા લઈએ તો થશે ટુ એક્સ ને બે વડે ગુણો તો ટુ એક્સ આવે ટુ એક્સને એક્સ એક વડે ગુણો તો એક્સ એટલો કે કુલ તમારી પાસે કામ ટુ એક્સ જેટલું હોય એસી દરરોજ એને આ કામ પૂરું કરતાં એક્સ જેટલો સમય લાગે દરરોજના બે યુનિટ કામ કરશે આ દરરોજના એક યુનિટ કામ કરશે બંને સાથે મળીને કામ કરે તો બંનેનું કામ તો એ જ છે ટુ એક્સ જેટલું અને રોજના યુનિટ થાય બેને એક ત્રણ આ બંનેને કેટલો સમય લાગે છે એ તમને આના બરાબર આપી દીધું છે મિત્રો કેટલું આપ્યું છે ચોવીસ બરાબર અને એક્સની કિંમત મેળવી લો તો એક્સ બરાબર ચોવીસ ગુણ્યા ત્રણ છેદમાં બે બાર બે છવ્વીસ અને બાર ત્રીસ છત્રીસ બરાબર તો કેટલા દિવસ લાગશે છત્રીસ દિવસ લાગશે તો એને લાગતો સમય છે એ કેટલો હશે છત્રીસ દિવસ હશે આ બુકમાંથી બેઠો એક્ઝામ્પલ છે પેજ નંબર બસો ત્રેવીસ દાખલા નંબર સાત બરાબર નેક્સ્ટ જોઈએ એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી બાર ટકા ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય બરાબર ઝડપથી કોમેન્ટની અંદર આન્સર આપો ધારો કે વસ્તુની મૂળ કિંમત છે એ મૂળ કિંમત લઈ લઈએ મિત્રો આપણે સો રૂપિયા તો સો ની વસ્તુ ઉપર છે એ બાર ટકા ખોટ જાય એટલે કે બાર રૂપિયા ખોટ જાય એનો મતલબ કે એની વેચાણ કિંમત હશે સો માઇનસ બાર એટલે કે અઠ્યાસી રૂપિયા હવે આપણને કીધું છે વસ્તુ બમણી કિંમતે વેચવામાં આવે તો અઠ્યાસીના ડબલ વેચવામાં આવે તો આઠ બે ને સોળના છ વધે આઠ બે સોળ સત્તર એટલે કે હવે તમારી વેચાણ કિંમત થઈ ગઈ ડબલ અઠ્યાસીના ડબલ એટલે કે એકસો રૂપિયા થઈ ગઈ તો કેટલો નફો થાય મિત્રો સો રૂપિયાની વસ્તુ અને એકસો ને રૂપિયામાં વેચો તો સ્વાભાવિક છે કે તમને છે એ નફો મળે પણ સોની સાપેક્ષમાં છે એટલે આન્સર આન્સરાવે ટકા એનો મતલબ કે તમને સોતેર ટકા છે નફો થાય એક્ઝામ્પલ તમે જોઈ શકો છો પેજ નંબર એકસો પેંચ્યાસી ઉપર દાખલા નંબર બાર ત્રણ વર્ષ પહેલા પાંચ સભ્યોને કુટુંબની સરેરાશ ઉંમર સત્તર વર્ષથી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી થશે મિત્રો પેજ નંબર ત્રણસો ત્રણ ઉપર પહેલા નંબરનો દાખલો છે બેઠો એક્ઝામ્પલ છે આ પરીક્ષાની અંદર પૂછાયેલો છે ખાસ જન આપજો તો મિત્રો આપણે જે પહેલાં ડેટા આપ્યો છે એ ત્રણ વર્ષ પહેલાંનો છે બરાબર આપણે જે માહિતી આપી છે તે ત્રણ વર્ષ પહેલાંની માહિતી આપી છે ત્રણ વર્ષ પહેલાં પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર સત્તર વર્ષ હતી મિત્રો આપણને સરવાળો છે નથી મળે તો કે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા એમાં સરવાળાને કરતાં બનાવો તો સરેરાશ ગુણ્યા સંખ્યા કરો તો તમને સરવાળો મળશે તો સંખ્યા છે પાંચ સભ્યો એટલે સરેરાશ છે સત્તર તો સત્તર પંચાને પંચ્યાસી વર્ષ છે બરાબર પાંચ સભ્યોની ત્રણ વર્ષ પહેલાં ઉંમરનો સરવાળો સત્તર પંચાને પંચ્યાસી વર્ષ એટલે આપણે શું કર્યું તો કે સંખ્યા ગુણ્યા સરેરાશ કરીએ બરાબર સંખ્યા ગુણ્યા સરેરાશ કરો તમને સરવાળો મળે તો પાંચ સભ્યો સત્તરની સરાયશ તો કુલ વર્ષ છે પંચ્યાસી વર્ષ આ ત્રણ વર્ષ પહેલાંની વાત છે તો હાલમાં કેટલા છે મિત્રો તો કે હાલમાં બધા વ્યક્તિની ઉંમર છે એ ત્રણ ત્રણ વર્ષ જેટલી વધી ગઈ છે બરાબર એટલે કુલ પાંચ વ્યક્તિ છે પાંચ તેરીને પંદર વર્ષનો વધારો તો હાલમાં છે એ સરવાળો થઈ ગયો હશે સો વર્ષ પંચ્યાસી વધતા પંદર એટલે હાલમાં સરવાળો છે સો વર્ષ કારણ કે ત્રણ વર્ષ પહેલાં છે પંચ્યાસી વર્ષ તો હાલમાં બધાની ઉંમર ત્રણ ત્રણ વર્ષ વધી ગઈ હોય પાંચ વ્યક્તિ છે એટલે પાંચ તેરીને પંદર વર્ષનો વધારો થાય સરવાળામાં તો પંચ્યાસી વધતાં પંદર એટલે થઈ ગયા સો વર્ષ હજી આપણે બાળકને ક્યાંય ગણ્યું નથી તો આપણે કીધું છે કે બાળકના જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી બરાબર તો હાલમાં છે હવે આપણે બાળકને ગણીએ તો સંખ્યા થઈ જાય છે મિત્રો આપણી પાસે પાંચમાંથી છ સરેરાશ બદલાતી નથી એટલે સરેરાશ તો સત્તરની સત્તર છે અને સત્તર છ થાય એકસો ને બે તો જો બાળકને ગણવામાં આવે તો હાલમાં કુટુંબની છે એ ઉંમરનો સરવાળો થાય છે એકસો ને બે વર્ષ મિત્રો ધ્યાન આપો બાળકને નથી ગણતા તો હાલમાં સરવાળો સો વર્ષ બાળકને ગણીએ છીએ તો સરવાળો એકસો બે વર્ષ તો કેટલો વધારો છો તો કે બે વર્ષનો સો માંથી એકસો બે એટલે બે વર્ષનો વધારો વધારો છે એ એ વર્ષનો કોની ઉંમર છે તો બાળકની ઉંમર છે હશે બરાબર કેટલી મિત્રો તો કે બે વર્ષ હશે નેક્સ્ટ જોઈએ મયંકભાઈની હાલની ઉંમર બાવન વર્ષ છે આઠ વર્ષ પછી તેમની અને તેના પુત્રની ઉંમરનો સરવાળો પંચોતેર વર્ષ થતો હોય તો પુત્રની હાલની ઉંમર કેટલી છે જણાવજો તો હાલની હાલમાં છે એ તમને મયંકભાઈની ઉંમર આપી દીધી તો મયંકભાઈની ઉંમર છે એ તમને આપી કી છે બાવન વર્ષ અને એના પુત્રની હાલની ઉંમર તમારી પાસે માગી છે ધારી લો કે એના પુત્રની ઉંમર છે એક્સ વર્ષ બરાબર જે સરવાળો આપ્યો છે તે આઠ વર્ષ પછીનો આપ્યો જણાવજો આઠ વર્ષ પછી તો મયંકભાઈની હાલમાં ઉંમર છે બાવન હોય તો આઠ વર્ષ પછી બાવન વત્તા આઠ એટલે કે સાઠ વર્ષ થાય અને પુત્રની ઉંમર એક્સ વર્ષ હોય તો એક્સ વત્તા આઠ એટલે કે આઠ આઠ વર્ષનો વધારો થાય તો મયંકભાઈની ઉંમર થાય બાવનમાંથી સાઠ અને પુત્રની ઉંમર એક્સમાંથી થાય એક્સ વત્તા આઠ આ બંનેનો સરવાળો તમને આપેલો છે કે ઉંમરનો સરવાળો થાય પંચોતેર એટલે આના બરાબર તમને આપી દીધા પંચોતેર બરાબર તો સાઠ વત્તા આઠ એટલે અડસઠ અને માઇનસ અડસઠ પંચોતેરમાંથી અડસઠ કાઢો તો વધે છે સાત વર્ષ બરાબર એટલે કે તેના પુત્રની હાલની ઉંમર કેટલી છે તો કે સાત વર્ષ હશે નેક્સ્ટ જોઈએ ત્રીસ મીટર ઊંચા મિનારા પરથી જમીન પરના પરના પથ્થરનો અવશેધ કોણ ડિગ્રી છે તો મીનારા પથ્થરનો અંતર કેટલો છે મિત્રો એક્ઝામ્પલ તમને જોવા મળશે બેઠો એક્ઝામ્પલ પેજ નંબર ચારસો બાવીસ દાખલા નંબર સોળ અંતર અને ઊંચાઈ તો મિત્રો ધ્યાન આપજો એક મિનારો આપ્યો છે જેની ઊંચાઈ છે ત્રીસ મીટર તો આ મિનારો છે જેની ઊંચાઈ છે ત્રીસ મીટર મીનારા પરથી જમીન પરનો આ છે જમીન જમીન પરનો એક અહીંયા પથ્થર છે આ પથ્થરના ઔષધ કોણનો માપ તમને આપેલું છે ઔષધ કોણ એટલે મિત્રો આ થયું એ દ્રષ્ટિકિરણ આ છે એક સમક્ષિત કિરણ આ બંને વચ્ચેનો ખૂણો તમને આપી જશે પિસ્તાળીસ ડિગ્રી બરાબર આ પિસ્તાળીસ ડિગ્રી છે એટલે કોણ મુજબ છે એ આ ખૂણો પણ પિસ્તાળીસ ડિગ્રી થાય બરાબર અને આપણને પૂછવું છે કે મીનારાથી એટલે અહીંયાથી આ પથ્થર વચ્ચેનું અંતર કેટલું છે તો હું નામ આપી દઉં આ ખૂણાને એ આપવું અહીંયા બી આપવું અહીંયા સી આપો બરાબર તો એ બી સી થશે મિત્રો ધ્યાન આપજો તો થોડાક જો તમને સૂત્રો ખબર હોય તો આ ખૂણો છે આ ખૂણાની સામેની બાજુ છે આ ખૂણાની પાસેની બાજુ છે એટલે કે ખૂણાની સામેની બાજુ તમને આપેલી છે પાસેની બાજુ તમારી પાસે માંગેલી છે અને સામેની બાજુ અને પાસેની બાજુ આવે મિત્રો ટેનમાં એટલે કે ટેન પિસ્તાલીસ બરાબર અથવા ટેન ઠીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આપણને આ પાસે ટેન પિસ્તાળીસ ખૂણો છે પિસ્તાળીસ તો ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ જે પિસ્તાલીસ સામેની બાજુમાં માપશે એ જેનું માપ તમને આપ્યું છે ત્રીસ અને પાસેની બાજુ જે છે અંતર તમારી પાસે માગેલું છે બીસી ટેન પિસ્તાળીસની કિંમત થાય મિત્રો એક તો એક બરાબર ત્રીસના છેદમાં બીસી તો બીસી બરાબર ત્રીસના છેદમાં એક એટલે કે ત્રીસ એનો મતલબ કે મીનારાથી પથ્થરનું અંતર કેટલું છે મિત્રો તો કે ત્રીસ મીટર જેટલું હશે બરાબર તો આ બધા એક્ઝામ્પલો છે એકદમ સરળ હતા અને બુકની અંદરથી જ બધા એક્ઝામ્પલો પૂછાયેલા છે તો એવું તમે કહી શકો તો આ બુક માટે આવા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવા માટે આજેસ છે એ યુવા કરિયર એકેડેમી છે એના પર સંપર્ક કરી તમારી બુક છે એ ફ્રી કુરિયર સુવિધા સાથે મેળવી શકો છો બુકની કિંમત છે મિત્રો ત્રણસો સાઠ રૂપિયા પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે છે એ તમે બસો સિત્તેર રૂપિયામાં તમારી સુધી મેળવી શકો છો તો આજે જ કોન્ટેક કરો નેવું સોળ એંશી એંસી અઢાર અને યુવા કર્યારણ એકેડમીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને દરેક મિત્રોને છે એ લિંક શેર કરવાનું ભૂલાય નહીં જય હિન્દ જય ભારત